હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 7 પ્રત્યયવર્તી પ્રવાહની આપણે શરૂઆત કરીશું આ લેક્ચરનો આપણો આ બીજો વિડિયો છે પ્રસ્તુત પહેલા વિડિયોમાં આપણે જોયું હતું કે ભાઈ એસી અને ડીસી પ્રવાહ વચ્ચેનો તફાવત કેવો છે ત્યારબાદ એવરેજ કરંટ આરએમએસ કરંટની આપણે ચર્ચા કરી હતી આજના આ લેક્ચરની અંદર આપણે સમજવાનું છે કે માત્ર આર ધરાવતા એસી પરિપથમાંથી વહેતો પ્રવાહનું સૂત્ર કેટલા લખી શકાય ત્યારબાદ એમાં ઘણા તફાવત કેટલો હોય એના વેવ ડાયાગ્રામ કેટલા દોરી શકાય એના ફેઝર ડાયાગ્રામ કેટલા દોરી શકાય એમાં જો અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હોય તો વિઘટિત થતો પાવર કેટલો હોય એ બધા ટોપિકને આપણે આ પ્રસ્તુત થિયરીમાં ચર્ચા કરવાની છે મિત્રો આ થિયરી વન બાય વન સ્ટેપ માત્ર છે માત્ર આ પછી માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટર પછી કોમ્બિનેશન આવશે અવરોધ અને ઇન્ડક્ટરનું અવરોધ અને કેપેસિટરનું કેપેસિટર અને ઇન્ડક્ટરનું અને ત્યારબાદ એલસીઆર પરિપથ આમ એક ડિટેલની અંદર આપણે થિયરી સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો શરૂઆત કરીએ માત્ર આર ધરાવતો એસી પરિપથ તો કે આકૃતિમાં એક અવરોધ આર સાથે આપણે એસી વોલ્ટેજને શ્રેણીમાં જોડેલો છે તો અહીંયા આગળ અવરોધ આર માત્ર અવરોધ આર ને અહીંયા એસી ઉદ્ગમ સાથે પણ એસી વોલ્ટેજ સાથે જોડેલો છે હવે એસી વોલ્ટેજ આપણે જાણીએ છીએ કે એસી વોલ્ટેજ એ સમય સાથે અચળ હોતો નથી એ સમય સાથે બદલાઈ જાય છે પણ કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે જેટલા ટી ટેન્સ ટુ જી એકદમ સૂક્ષ્મ સમયગાળા માટે આપણે ધારો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ છે એવું આપણે ધારી રહીએ છીએ તો શરૂઆત કરીએ ત્યાં શું લખ્યું છે આપણે કે આકૃતિમાં એક અવરોધ આર ને એસી વોલ્ટેજ સાથે જોડેલો છે ત્યારે આપણે લખી શકીએ કે માટે અહીંયા આગળ એસી વોલ્ટેજની વાત કરતા હોઈએ માટે એસી વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી જ્યાં વીએમ આપેલા એસી વોલ્ટેજ દ્વારા અવરોધને લાગુ પાડેલો મહત્તમ વોલ્ટેજ છે વીએમ કેવો છે તો અહીંયા આગળ વીએમ જે આપેલો છે એ વીએમ એ દોલનો પામતા વિદ્યુતમાનનો કંપ વિસ્તાર છે જ્યાં વીએમ દોલનો કરતા વિદ્યુત ભારનું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન નો કંપ વિસ્તાર છે અહીં ધ્યાન રાખજો તમે લખી નાખો તો એના મહત્તમ વિદ્યુત સ્થિતિમાન છે મહત્તમ વિદ્યુત સ્થિતિમાન છે મહત્તમ વોલ્ટેજ છે એમ લખશો તો પણ ચાલશે તો એનો વીએમ ઇક્વલ ટુ સાઇન મેગા આ રીતના આપણને અહીંયા મળે છે તો આપણે ધારીએ છીએ ધારો કે કોઈ સૂક્ષ્મ સમયગાળા પરિપથમાંથી વહેતો પ્રવાહ કેપિટલ આઈ આપણે ધારી લઈએ છીએ સૂક્ષ્મ ગાળામાં તો નાના સૂક્ષ્મ અહીંયા આગળ સમય સાથે પ્રવાહ બદલાઈ જશે એટલે પ્રવાહ અચળ નહીં લઈ શકીએ આપણે પણ અહીંયા પ્રવાહ આપણે લઈ શકીએ સૂક્ષ્મ સમયગાળામાં આમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહ આઈ છે એ ધ્યાન રાખીએ તો અહીંયા લઈએ છીએ આઈ હોય તો કિર્ચોફનો આપણે બીજો નિયમ લગાડી કરતા અહીંયા ધ્યાન રાખો આ રીતના આપણે નિયમ બનાવીએ તો કે આગળ માટે લૂપ પર અથવા લૂપમાં કિર્ચોફના બીજા નિયમ મુજબ બીજા નિયમની વાત કરતા આપીએ કિર્ચોફનો બીજો નિયમ આપણે એપ્લાય કરીએ તો શરૂઆત કરીએ છીએ પ્રવાહની દિશામાં જઈએ છીએ અહીંયા ધ્યાન રાખો અને આપણે બંને દિશાઓની દિશા એક છે આ અહીંયા નિયમ સામે આવે છે એટલે આપણે એવું હોય તો લઈ શકાય કે ભાઈ અહીંયા આગળ IR માઇનસ VM સાઇન ઓમેગા t IR માઇનસ અહીંયા લખીએ VM સાઇન ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયાથી જઈએ છે અહીંયા I એ સામે આવે છે તમને એક જ દિશામાં છે સામે નથી આવતી માટે આપણે લખીએ છીએ પ્લસ IR અહીંયા એસી વોલ્ટેજ જે મળે છે એ પ્રવાહની એ દિશામાં આવતો હોય પ્લસ માઇનસ અહીંયા નથી પણ આને જો માઇનસ VM સાઇન ઓમેગા t આપણે લખવા લખી શકાય કે VM સાઇન ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ IR માટે I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય
માટે i is equal to vm upon r is equal to sin omega t. પર તો આપણે જાણીએ છીએ ઓહ્મના નિયમ મુજબ પરંતુ આપણે લખો લખી શકાય કે ભાઈ ઓહ્મના નિયમ મુજબ એટલે આપણો આ સમીકરણ નંબર 1 છે. ક્લિયર છે? ઓહ્મના નિયમ મુજબ લખીએ તો કે vm upon r is equal to im, vm upon r is equal to im. કેમ? તો કે vm લગભગ અચળ છે, r અચળ છે, પણ vm upon r આપણને મળશે કે im પણ કેવો મળશે? અચળ મળશે. im કેવો મળશે? અચળ મળશે, જે ઓહ્મના નિયમ મુજબ આપણે લખી શકીએ છીએ. તો im લોકો કેવું સમજી શકે કે આ ઇન્ટિગ્રલ im એ મહત્તમ પ્રવાહ પરિપથમાંથી વહેતો મહત્તમ પ્રવાહ છે કોઈ ચોક્કસ સમયગાળા માટે. ક્લિયર છે? તો અહીંયા vm is equal to im માટે i is equal to im sin ઓમેગા t આપણને સમીકરણ મળી જાય છે. i is equal to im sin ઓમેગા t. હવે અહીં કહે છે જો v is equal to vm sin ઓમેગા t, i is equal to im sin ઓમેગા t, એ બે સમીકરણો છે. આપણને વિદ્યુતપ્રવાહનું સમીકરણ મળી ગયું. આપણે AC પરનો ચર્ચા કરી છે કે ભાઈ અવરોધ R નો હોય તો પસાર થતો વિદ્યુતપ્રવાહ i is equal to im sin ઓમેગા t જેટલો હોય છે. હવે આપણે એને કળા એટલે ફેઝ, તો ભાઈ અહીંયા પર કળા કહી દીધી. તો કળા એટલે શું? તો કે આપેલો વિદ્યુતપ્રવાહ એ આપેલી x સાથે કેટલા ડિગ્રીના ખૂણે, તો અહીંયા ખૂણો શબ્દ આવે તો અહીંયા મારી પાસે ખૂણા તરીકે અહીંયા ઓમેગા t છે અને અહીંયા પણ ઓમેગા t છે. તો કે i અને v વચ્ચેનો કળા તફાવત એટલે i અને v વચ્ચેનો આપણે કળા તફાવત કહીએ છીએ. ફેઝ ડિફરન્સ કેટલો છે? તો કળા તફાવત કહીએ તો કળા તફાવત આપણે શોધવા માટે આપણે લઈએ કે ફેઝ ઇઝ ઇક્વલ ટુ તો કળા ઇઝ ઇક્વલ ટુ કહું લખીએ તો ભાઈ કળા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે કે કળા બરાબર વી ની કળા માઇનસ આઈ ની કળા. રાઈટ? તો અહીંયા વી ની કળા કેટલી છે? એટલે ઓમેગા ટી. એટલે વી ની કળા છે ઓમેગા ટી. તો અહીંયા કળા એટલે આપણે ખૂણો કેટલા ડિગ્રીના ખૂણે આપેલો વિદ્યુતપ્રવાહ કે વોલ્ટેજ આગળ કે પાછળ વધી રહ્યો છે એની આપણે વાત કરી રહ્યા છે. તો અહીંયા ઓમેગા ટી એટલે સાઈન વી ની કળા માઇનસ આઈ ની કળા. વી ની કળા કેટલી છે? એટલે અહીંયા સાઈન સાથે કેટલો ખૂણો છે? તો ઓમેગા ટી. અહીંયા પણ કેટલો છે? ઓમેગા ટી. એટલે કે ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી માટે 0. અહીંયા કળા કેટલી છે? 0. બંને વચ્ચેનો કળા તફાવત આપણે કળા જગ્યાએ લખીએ કળા તફાવત એટલે નહીં વાત કરતા હોઈએ તો કળા તફાવત ફેઝ ડિફરન્સ કેટલો છે? 0 છે. એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા આગળ i અને v બંને એકબીજાની સાથે ચાલે છે. i અને v બંને એક સમાન રીતે ચાલે છે, એક સમાન રીતે બદલાય છે એવું આપણે કહી શકીએ છીએ કે અહીંયા આગળ એકબીજા સાથે સમાન કળામાં છે. માટે લખવા લખી શકાય માટે i અને v સમાન કળામાં છે, ઇક્વલ છે, બંને ઇક્વલ છે, સમાન કળા તફાવત છે, 0 છે. એટલે કે ના તો i v થી આગળ ચાલે છે ના તો પાછળ ચાલે છે. જે રીતના v ચાલે છે એ રીતના જ i ચાલે છે અહીંયા લખે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો તો અહીંયા તો v is equal to vm sin ઓમેગા t અને અહીંયા પર i is equal to vm ને ભાગ્યા r કરવાના છે. તો અહીંયા vm ના મૂલ્યમાં અહીંયા શું થશે? ઘટાડો થશે એટલે i નું મૂલ્ય ઘટી જશે. તો મગજ બરાબર ધ્યાન રાખજો કળા બંનેની સમાન છે, જે દિશામાં i છે એ જ દિશામાં તમારી કળા છે, સોરી એ જ દિશામાં તમારો v છે, જે દિશામાં તમારો v છે એ જ દિશામાં તમારો i છે. i એ બંને સમાન કળામાં છે પરંતુ મૂલ્યવાળી દેતા હોઈએ કિંમતવાળી દેતા હોઈએ ત્યારે આ v નું મૂલ્ય i ના મૂલ્ય કરતાં વધારે છે. v નું મૂલ્ય i ના મૂલ્ય કરતાં વધારે છે. એટલે આપણે વધી લઈએ કે અહીં v નું મૂલ્ય i ના મૂલ્ય કરતાં વધારે છે. આ વસ્તુ મારે ખાસ યાદ રાખવાની છે. ઇન્ક્રીઝિંગ છે, ભાઈ v વધારે છે, i ઓછો છે, એટલે v નું મૂલ્ય i ના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. તો આ જ પરિસ્થિતિનો ઉપયોગ કરી આપણે અને અહીંયા પણ આપણે કળા તફાવત સુધી લઈએ તો ભાઈ કળા તફાવત ફેઝ ડિફરન્સ 0 છે, એનું મૂલ્ય i ના સમાન કળામાં છે અને v નું મૂલ્ય અહીંયા i ના મૂલ્ય કરતાં વધારે છે. તો અહીંયા આપણે આને એનો ફેઝર ડાયાગ્રામ લઈએ અથવા તો પહેલા આપણે વેવ ડાયાગ્રામ લઈએ કે વેવ ડાયાગ્રામ કરતાં અહીંયા એની વેવ આકૃતિ પર તરંગ આકૃતિ આપણે કહેતા હોઈએ તો
तरंग आकृति की बात करते हैं, यानी तरंग आकृति करना दूरी से है, ध्यान रखना। तो तरंग आकृति हो रहा होगी तो अभी हमारे पास ये जानते हैं पहले x की दूरी ये ध्यान मारो v एन आई बनने दर्शावेला अरे अहने तुम्हारा समय t समय t साथ में कुर्बान है, ध्यान रखना। वे वक्त का प्रभाव दूरी से कि भाई तुम्हारा आक्ष और v है था आई है तो ये बनने दर्शावेला के साथ है v ने आई बनने समान कराना है माने तेरा तय में बनने साथ में लेनी है क्योंकि दूरी है धर्मयुग का प्रमाण दे दूं अज्ञान आई चक्रवर्ती भाग 0 थी पाई थी અહીંયા થી લઈએ એટલે 0 અહીંયા લખીશું पाई અને લખીશું 2 पाई અને આ જે મૂલ્ય આપણને મળશે આ મેક્સિમમ મૂલ્ય એને આપણે કહીશું Vm શું કહીશું Vm હવે જો એને Vm આપણને મળી ગયું હવે બંને વચ્ચે ઘણા તફાવત કેવો છે 0 છે એટલે કે એક સમાન પ્રમાણમાં છે એટલે કે V પણ આ I પણ આ કોની કરશે પણ V નું મૂલ્ય I ના મૂલ્ય કરતા ઓછું છે એટલે માટે આપણે આને આમ લઈશું અને આ બોલા તો અહીંયા જે મને મળી એને આપણે કહીશું આઈ એમ ક્લિયર છે તો આ થયો એનો વેવ ડાયાગ્રામ જો અહીંયા ધ્યાન રાખો તમારો વી અને આઈ આ તમારો વોલ્ટેજ છે વોલ્ટેજ વી અને આ તમારો પ્રવાહ આઈ એ બંનેના વેવ ડાયાગ્રામ આપણે એક ડ્રો કરી દીધા આ રીતે અહીંયા આપણે મળતા હોય છે એ ના ક્લિયર છે આપણે માટે तो जी सदा का तो वेव डायग्राम एना ज्यादा है अपन लिए फेजर डायग्राम फेजर डायग्राम तो फेजर डायग्राम की बात करता हूं तो फेजर डायग्राम मतलब सो फेजर में नहीं दिखाई से घूमतो सदिश कि भाई आपेला वोल्टेज अथवा प्रवाह ए आपेला अक्ष होते अथवा यहां पर आपेला कितनो फेरफार कितना डिग्री ना खूणे दर्शावे छे ए आपेला वोल्टेज ने दर्शावा माटे કે પ્રવાહ દર્શાવવા માટે એક ખાસ સદિશ દોરી છે એટલે વોલ્ટેજ સદિશ થી પ્રવાહ સદિશ આઈ અહીં ધ્યાન રાખો એ બંનેને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે સદિશની કલ્પના કરીએ છીએ વોલ્ટેજ અને પ્રવાહને રજૂ કરવા માટે એક સદિશની કલ્પના કરીએ છીએ કે જે સદિશ આપેલા ત્રિપરિમાણમાં ઘૂમે છે ફરે છે માટે આપણે ઘૂમતો સદિશ ઘૂમતા સદિશ આપણે ઘણીવાર કહીશું ફેઝર PHASOR ફેઝર તો એ ફેઝર ઘૂમતો સદિશ વોલ્ટેજ માટે ઘૂમતો સદિશ પ્રવાહ માટે કેવો હોય ये થયો તમારો ફેઝર ડાયાગ્રામ એ ફેઝર ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ ધ્યાન રાખજો તો કે મે ફેઝર ડાયાગ્રામ માં તમારે અહીં આગળ એક્સિસ દોરવાની છે આવી આ આ તમારી એક્સ એક્સિસ પર અને વાય એક્સિસ પર ક્લિયર છે અહીંયા તમારું ઉદ્ગમ બિંદુ 0 હોય છે શરૂઆત કરીએ 0 પોઈન્ટ થી અહીં ધ્યાન રાખજો અને અહીંયા આગળ આપણે દર્શાવીશું કે સૌથી પહેલા આપણે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ ઘૂમતો સદિશ આ પ્રમાણે છે વોલ્ટેજ નો ઘૂમતો સદિશ આપણા લઈએ છે અને એ અહીંયા ઓમેગા ટી કળામાં છે ઓમેગા ટી કળામાં છે અહીંયા ધ્યાન રાખો અને સાથે સાથે પ્રવાહ પણ એ દિશામાં છે સમાન કળામાં છે પણ પ્રવાહનું મૂલ્ય આઈ ના મૂલ્ય આવી નું મૂલ્ય કરતા ઓછું છે માટે અહીંયા આપણે સુધાર કરીએ લેતા હોઈએ તો આપણે અહીંયા લઈએ તો આ મને મળશે મારો Vm આ મને મળશે મારો Vm અને અહીંયા મને કરતા થોડું ઓછું મૂલ્ય લો તો અહીંયા મને મળશે મારો Im ક્લિયર છે આ મળશે મારો Im એ દેખાય છે આપણે બધી કે Vm વધારે છે Im ઓછો છે બંને સમાન કળામાં છે બંને કેવી કળામાં છે સમાન કળામાં છે અને આ સદિશ મારો આ દિશાની અંદર આ રીતના ઘૂમી રહ્યો છે એક્સિસ ની અંદર જેટલો V બદલાય છે એટલો જ I બદલાય છે યાદ રાખજો જેટલો V જે દિશામાં અહીંયા જેટલો V આ દિશામાં ફસે છે એટલો જ I પણ એ દિશામાં ફસે છે પણ મૂલ્ય આનું મૂલ્ય કરતા ઓછું છે તો આ થયો મારો I આ થયો મારો V ક્લિયર છે એક થયો મારો I બીજો થયો મારો V અને આગળ આપણે સમાન પ્રમાણમાં લઈએ છીએ આ થયો મારો V એમ આ થયો મારો I સમજ પડે છે આખું લખો લખી શકાય કે ભાઈ Im sin ઓમેગા t આનું મૂલ્ય આપણે લખતા હોઈએ આને આપણે લખી શકીએ આપવા આમ લખો તો લખી શકાય કે આ જે છે તે Vm sin ઓમેગા t છે અને આ છે તે Im sin વોલ્ટેજ વી અને આ હા તો આ તમારો ફેઝર ડાયાગ્રામ તો અહીંયાથી એક્ઝામ ની અંદર પૂછે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ મૂલ્ય મળી તેના કડા તફાવત માટે વેવ ડાયાગ્રામ અને ફેઝર ડાયાગ્રામ ની આકૃતિ દોરો તો આપણે આ પ્રમાણે આકૃતિઓને ડ્રો કરવાની છે એ તમારે ધ્યાન રાખવાનું છે ક્લિયર છે બરાબર છે આ વોલ્ટેજ વી પર પ્રવાહ આ વેવ ડાયાગ્રામ આ તમારો ફેઝર ડાયાગ્રામ
આજુ કોઈ કન્ફ્યુઝન હોય તમારે મને પૂછી લેવાનું છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ એના પાવર. અહીંયા આગળ આપેલ આકૃતિમાં વિદ્યુત થતો પાવર કેટલો હોય છે. આ સ્કેલ માટે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે આપણે પાવર નું વાત કરીએ. ચર્ચા કરીએ તો અહીં આગળ એસી પ્રવાહમાં ઉદ્ભવતી ઉદ્યુત ઉર્જા સમજાવો. બરાબર છે, ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા, વિદ્યુત ઉર્જા કેટલી હોય છે એ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પસાર થતી ઉદ્ભવતી ઉર્જા અથવા તો ઉદ્ભવતો પાવર, ઉદ્ભવતો પાવર. હવે એક વસ્તુ ખાસ વખતમાં યાદ રાખો, ત્યાં આ એસી પ્રવાહ છે, આ ડીસી પ્રવાહ નથી. એસી પ્રવાહની લાક્ષણિકતા એ છે કે તેનું મૂલ્ય સમય સાથે સતત બદલાઈ જાય છે. ક્રોસ થિયરીમાંથી આપણે શીખીને આવ્યા છીએ. એટલે જો આપણે સરેરાશ પાવર કાઢવા જઈશું તો આપણને સરેરાશ પાવર સહેલાઈથી મળશે નહીં, આપણે એનો તત્કાલીન પાવર વ્યાખ્યાયિત કરવો પડશે. યાદ રાખજો. તો અહીં આગળ અહીંયા તત્કાલીન પાવર આપણે લઈએ છીએ. કેનું બીજું કારણ નહીં, અહીંયા જો ઉપયોગ રહ્યા અહીંથી મેં અહીંયા એક ચક્ર પૂરું કર્યું. આ એક ચક્ર દરમિયાન અહીંયા જો પસાર થતો પ્રવાહ આ પોઈન્ટ પાસે જીરો થઈ ગયો, એક ચક્ર પૂરું કરે ત્યારે પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. પણ જો સરેરાશ પાવર લેવા જઈશ તો મને સરેરાશ પાવર કેવો મળશે? જીરો મળશે. સરેરાશ પાવર કેટલો મળશે? જીરો મળશે. એનો અર્થ એ થયો કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી. પહેલા અહીંયાથી શરૂઆત કરીએ, આ એક ચક્ર પૂરું થાય પાવર ઉત્પન્ન થાય છે પાવર, પણ સરેરાશ પાવર શૂન્ય થઈ જાય છે. એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારની વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી. પરંતુ ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ઉર્જા સંરક્ષણ નિયમ કંઈક અલગ છે. અહીંયા પ્રવાહ પસાર થાય છે કે વિદ્યુત ઉર્જા તો વિખેરી થતી જ હોય છે, માટે આપણે સરેરાશ પાવર નહીં લઈએ, તત્કાલીન પાવર વ્યાખ્યાયિત કરીશું. અહીં ધ્યાન રાખજો તો કે એક પૂર્ણ ચક્ર માટે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં એક પૂર્ણ ચક્ર માટે સરેરાશ પ્રવાહ લેતા હોઈએ. આ એવરેજ ત્યારે પછી શીખી ગયા છે કે અહીંયા આગળ જો મારો સરેરાશ પ્રવાહ છે એ સરેરાશ પ્રવાહ કેટલો આવશે, તો કે આગળ તત્કાલીન પ્રવાહનો સરવાળો શૂન્ય થાય છે. એટલે સરેરાશ પ્રવાહ આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે, અને આઈ એવરેજ ઇક્વલ ટુ ઝીરો મળતો હોય તો અહીંયા આગળ સરેરાશ પ્રવાહ શૂન્ય બને છે. માટે અહીંયા આગળ વપરાતો પાવર, એટલે કે વપરાતો પાવર આઈ એવરેજ સરેરાશ પ્રવાહ આઈ એવરેજ ઝીરો મળી જાય છે. માટે શું થાય છે કે અહીંયા આગળ વપરાતો પાવર શૂન્ય છે અને વ્યય પાવર પણ શૂન્ય છે. માટે વપરાતો સરેરાશ પાવર શૂન્ય મળે છે, એટલે કે વ્યય થતી ઉર્જા શૂન્ય છે. પણ ઉર્જા સંરક્ષણનો નિયમ આ વસ્તુને માનતો નથી. માટે આપણે શું કહીશું કે અહીંયા આગળ આપણે લઈશું કે જૂલ્સમાં આઈ સ્ક્વેર પર આધારિત છે. એ આઈ માટે અહીંયા આગળ માટે પરિપથમાંથી પસાર થતા તત્કાલીન પ્રવાહ આઈ નો વર્ગ આઈ સ્ક્વેર લેતા અહીંયા વ્યય થતો પાવર, વ્યય થતો તત્કાલીન પાવર, એટલે એ છે વ્યય થતો તત્કાલીન પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, એટલે કે આઈ સ્ક્વેર આર. તત્કાલીન પાવર આવશે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. પરંતુ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટુ, માટે પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે લખીશું આઈ સ્ક્વેર એમ સાઇન સ્ક્વેર ઓમેગા ટુ ઇન્ટુ આર.
i square m, i square m, i square m sin square omega t into r. હવે આપણે એની એવરેજ લેવાનો પ્રયત્ન કરીએ, પણ એક પૂર્ણ ચક્ર દરમિયાન માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન જો આપણે વાત કરી છે તત્કાલીન પાવરની, આપણે સરેરાશ પાવર તો શૂન્ય બતાવી દીધો છે, સરેરાશ પાવર નથી મળતો, હું તત્કાલીન પાવર વ્યાખ્યાયિત કરું છું અને એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પાવર ચક્ર દરમિયાન ઉદ્ભવતો પાવર અથવા તો વ્યય થતી ઉર્જા સરેરાશ પાવર સરેરાશ પાવર આપણે એસી પી અને ઉપર ક્રિટિકલ લઈએ અથવા તો ઘણી વાર આ ચોકડો કરેલો હોય છે એ બુકમાં તમારું પી એટલે માટે લખીશું પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર માટે પી ઇઝ ઇક્વલ આઈ સ્ક્વેર તો આઈ સ્ક્વેર શું આવશે આઈ સ્ક્વેર એમ સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ આર આ જો આઈ સ્ક્વેર અચળ છે આર અચળ છે એવરેજ બહાર કાઢી લઈશ તો સરેરાશ તો અચળ જ આવશે માટે પાવર પી ઇઝ ઇક્વલ ટુ i square r બહાર કાઢી લીધો અંદર i square r સમાન કાઢી લીધો તો આવશે sin square omega t માટે p is equal to i square m r sin square omega t એટલે 1 minus cos 2 omega t 1 minus cos 2 omega t ઇધર ડિવાઇડેડ બાય 2 1 minus cos 2 omega t upon 2 આપણે આ ફોર્મ લખી શકીએ પાગે દઈએ 1.2 તો 1.2 ને બહાર કાઢી લઈએ આવશે પાવર p is equal to i square m sorry i square m r upon 2 into 1 minus cos 2 omega t એવું મળશે એવરેજ ઓફ cos 2 omega t is equal to integration 0 to t 1 upon t into cos 2 omega t dt is equal to 0 એક પૂર્ણ ચક્ર માટે આપણે આ પાવરને 0 લઈએ છીએ માટે પાવર p is equal to i square mr upon 2 into 1 minus 0 therefore તત્કાલીન પાવર p is equal to i square mr upon 2 આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું i square mr upon 2 સૂત્રની મદદથી તમે અહીંયા આગળ વ્યય થતો પાવર સહેલાઈથી મેળવી શકાય છે મેં એક્ઝામ્પલ પૂછાય કે ઉદ્ભવ કેવી રીતે ઉર્જા સરેરાશ કરેલો તો i એટલે જ્યારે 0 લઈશ ત્યારે વ્યક્તિગત પાવર શૂન્ય મળે છે સરેરાશ પાવર શૂન્ય મળે છે પણ જો તત્કાલીન પ્રવાહ i નો વર્ગ i સ્ક્વેર લીધા બે થતો તત્કાલીન પાવર p is equal to i સ્ક્વેર r આવશે અને આ પ્રયત્ન થી i ની કિંમત કે આ લઈશું તો જ્યારે આપણે એવરેજ કાઢી સ્ક્વેર સમીકરણ મળે છે p is equal to i સ્ક્વેર m r સર કરે છે તો આ વસ્તુ મારા મગજ ની અંદર એકદમ ક્લિયર હોવી જોઈએ એટલે કે i ધન હોય કે ઋણ હોય એના મૂલ્ય પર પાવર આધારિત નથી i ઉપર તરફ પ્લસ છે કે માઇનસ છે કેટલો પ્લસ થયો કેટલો માઇનસ થયો કેમ જ્યારે વર્ક થાય ત્યારે વર્ક થાય ત્યારે માઇનસ નું પ્લસ થઈ જાય એટલે એમાંથી માઇનસ નહીં થાય એ ઉમેરી દેશે એટલે વેગ તો પાવર i સ્ક્વેર મારો પણ 2 જેટલો હોય છે ક્લિયર છે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો મિત્રો આ થિયરી આપણી પૂરી થઈ તમારા માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની વાત હવે આપણે ચર્ચા કરીએ છીએ માત્ર ઇન્ડક્ટર ધરાવતા બીજી થિયરી તરફ જઈએ છીએ આપણે થિયરી નંબર 2 કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ ઇન્ડક્ટરની સંખ્યા આપણે છે માત્ર L ધરાવતો એવું લખી હોય છે ધરાવતો એસી પરિપથ માત્ર ઇન્ડક્ટર ધરાવતો હોય એવા એસી પરિપથમાં આપણે શું કરી શકીએ છીએ એની ચર્ચા કરીએ તો અહીં અમારી પાસે આઈ ઇન્ડક્ટર છે ઇન્ડક્ટરની સંખ્યા આપણે આ પ્રમાણે લીધેલી છે ચેપ્ટર નંબર 6 માં આપણે શીખી ગયા અને એને એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ છીએ તો આ મારો એસી વોલ્ટેજ છે એસી વોલ્ટેજ અમારો ઇન્ડક્ટર એલ છે જે સંખ્યા છે ધારો કે સૂક્ષ્મ સમયગાળાની અંદર એની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે આને આપણા દર્શાવીએ છીએ તો આ મારો એક સૂક્ષ્મ સમયગાળામાં એક ડેલ્ટા ટી સમય માટે સૂક્ષ્મ સમયે આપેલા પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે આઈ ધારી લઈએ છીએ તો લઈએ છીએ આકૃતિમાં
एक इंडक्टर जो ओमिक अवरोध शून्य है तेव आत्मप्रेरकत्व धराव इंडक्टर L पर राखो एक इंडक्टर L ने एसी वोल्टेज साथे श्रेणीमान करेलो छे श्रेणीमान जुड़ेल छे असली तो गई छे तो परिपथ छे એટલે આની સાથે સીધો શ્રેણીમાં આવી જાય છે ઇન્ડક્ટર L સાથે શ્રેણીમાં જોડેલો છે માટે એસી વોલ્ટેજ હમણાં કહેતો એ પ્રમાણે ચાલવાનું છે કે Vg છે V Vm sin ωt Vm sin ωt અને ઇન્ડક્ટર L નું આત્મ પ્રેરકત્વ આપણે AC મોડ્યુલસ ઓફ L યાદ રાખો આત્મ પ્રેરકત્વ આપણે લેતા હતા એટલે આત્મ પ્રેરકત્વ જે છે એ આત્મ પ્રેરકત્વની જે વ્યાખ્યા લઈએ છીએ ત્યારે એ આપણને કેટલું મૂલ્ય આપે છે એ આપણે જોઈએ એટલે કે એનું મૂલ્ય છે L di / dt સર ઇઝ ઇક્વલ ટુ એટલે L નું EMF ઇઝ ઇક્વલ ટુ માનાંક લઈએ કે L di / dt છે એ જે પાછા થાય છે એટલે તમને બે છેડા વચ્ચે નું વિદ્યુતમાન નો તફાવત એટલે કે એનું EMF ઇઝ ઇક્વલ ટુ L di / dt જેટલું હશે માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ આ કિર્ચોફ બીજો નિયમ એપ્લાય કરી આટલા લૂપ બનાવીએ છીએ એટલે આ બંધ લૂપની અંદર કિર્ચોફ બીજો નિયમ એપ્લાય કરી તો શું આવશે તો કે આપણે લઈશું આ તમારું આઈ એટલે આઈ એલ આઈ ઇન્ટુ ડીઆઈ અપોન ડીટી એલ ઇન્ટુ આઈ ઇન્ટુ ડીઆઈ અપોન ડીટી એટલે કે આવશે બી માઇનસ અને જો બી માઇનસ એલ di / dt is equal to g v is equal to v minus l v minus l di / dt આપણે આ પ્રમાણે લઈએ છીએ બરોબર છે તો આવશે v minus l di / dt જ્યાં l આત્મ પ્રેરકત્વ છે એટલે મૂલ્ય લેવું હોય તો માનાંક ના લખો એ શું લખાશે માઇનસ e minus l di / dt minus l di / dt પરંતુ i આપણી પાસે છે i is equal to im sin ωt પરંતુ i is equal to I am sin omega t V આપણે સેલ પડી ગયો V is equal to Vm sin omega t છે અહીંયા V ની કિંમત Vm sin omega t મૂકીશું L ની કિંમત L di / dt મૂકીશું આ બંને કિંમતોને આપણે એક સાથે એપ્લાય કરીએ છીએ તો આપણે વોલ્ટેજ સ્વતંત્રતા બનાવીએ એટલે આ પછી આગળ લખીએ માટે V is equal to કેટલા આવશે કે L di / dt સીધે સીધું વોલ્ટેજ એ આત્મપ્રેરકત્વમાં કન્વર્ટ થઈ જાય છે ક્લિયર છે એટલે V is equal to L di / dt માટે V / L આપણે એને કહો તો લખી શકાય કે di / dt માટે di / dt is equal to V / L લખાય di / dt is equal to V / L ક્લિયર છે V ની કિંમત મૂકી દઈએ તો શું આવશે Vm sin ωt V is equal to Vm sin ωt અને dt ને સામે લઈ લઈએ di આપણે આગળ રહેવા દઈએ તો શું આવશે di is equal to V / L into dt પરંતુ V is equal to શું આવશે Vm sin ωt V is equal to Vm sin ωt therefore di લેતા હોઈએ તો મને મળશે di is equal to શું આવશે Vm sin ωt upon L into dt હવે di સૂક્ષ્મ સમયગાળા માટે એ લખો તો જ્યાં L I એ લખવું હોય શકે જ્યાં I સૂક્ષ્મ સમયગાળામાં પરિપથમાંથી વહેતો પ્રવાહ છે di Vm sin ωt બનાવી લીધું dt માટે સમગ્ર પરિપથમાં અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન આપણે વાત કરતા હોઈએ એક પૂર્ણ ચક્રની માટે એક પૂર્ણ ચક્રમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન કોષમાં ટી આવર્તકાળ ટી આવર્તકાળ પરિપથમાંથી આપણે વહેતો પ્રવાહ લઈએ તો વહેતો પ્રવાહ શું કરે છે ઇન્ટિગ્રેશન પ્રવાહ માટે શું કરવું પડે સંકલન
અહીંયા કેમ સંકલન કરીએ છે તો રિઝલ્ટ તમને તારા મેં પકડી રહેવું જોઈએ કે અહીંયા સદિશ તો સરળ કરી શકતા નથી કેમ કે પ્રત્યેક સમયે પ્રવાહ બદલાઈ જાય છે પહેલો આ ટીઆઈ છે એક સૂક્ષ્મ સમય માટે એક નાના સમય કાઢવા માટે મને મળતો પ્રવાહ ડીઆઈ છે વીએમ સાઈન ઓમેગા ટી / એલ ઇનટુ ડીટી મળ્યું વીએમ સાઈન ઓમેગા ટી / એલ ઇનટુ ડીટી કેટલું મળે છે હવે આપણે આને સંકલન તરફ લઈ જઈએ છીએ કેમ કે સંકલન લઈએ છીએ ત્યારે સમગ્ર પરિપથમાં એક વાળ પર વળશે તો કે ઇન્ટિગ્રેશન ડીઆઈ is equal to integration vm sin omega t upon l into dt મળશે ઓડી આઈ સંકલન આપણે આઈ લઈએ 0 થી આઈ દરમિયાન લેતા હોઈએ અને આ 0 થી t એક ચક્ર દરમિયાન લઈએ છીએ આ વર્તા એક પૂર્ણ ચક્ર દરમિયાન લઈએ છીએ 0 થી આઈ લઈએ છીએ vm સંકલન આઈ મળશે અહીંયા vm upon l આપણે અચળ લઈએ છીએ vm અચળ છે આ તો આપણે તો અચળ ધારીએ છીએ તો અચળ લઈએ છીએ તો એક આવશે 0 થી t sin omega t into d sin omega t into d એટલે તો sin omega t નું સંકલન લઈએ એક આવર્ત કાળ પર લેતા હોઈએ તે આપણને મળશે cos omega t / t એટલે આપણે એને આવર્ત કાળ પર લઈએ જીઓ થી જશે પાછો એટલે I is equal to vm / l sin માં આવશે cos omega t અને omega t નું omega t નું omega લઈશું પ્લસ અચળ प्लस આપણે અહીં લઈએ અચળ સંકલન કરતા હોઈએ ત્યારે સાથે અચળાંક આવે છે એ અચળાંકને આપણે ક્યારે પછી ઇન્ટિગ્રેટ કરીએ છીએ આઈ ઇઝ ઇક્વલ વીએમ / એલ તે આનો સબ વીએમ / ઓમેગા એલ એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ cos ઓમેગા ટી / ઓમેગા એલ ઓમેગા એલ તો એનો વીએમ / ઓમેગા એલ અહીં વીએમ / ઓમેગા એલ વી ના છેદમાં આર તો કે આગળ લઈએ હવે ઓહ્મના નિયમ મુજબ ઓહ્મના નિયમ મુજબ vm / ઓમેગા l is equal to vm / આપણે xl vm / xl એટલે જો v / r કેતા હોઈએ તો અહીંયા તો xl is equal to આપેલા ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેના પર કિસો ઇન્ડક્ટર નો અસરકારક અવરોધ ઇન્ડક્ટર નો અસરકારક અવરોધ મગજ ખુલ્લો રાખો કન્ફ્યુઝ થતા હોય તો પૂછતા રહેજો એટલે શું ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL તરીકે આપણે લઈએ છીએ માટે આ XL = શું મળશે મને તો કે ઓમેગા L જ્યારે અસરકારક અવરોધ ના ફોર્મમાં લખતા હોઈએ ત્યારે આપણે લખીશું અસરકારક અવરોધ Z = માઇનસ J ઓમેગા માઇનસ J ઓમેગા અહીંયા લખ્યું અથવા સોરી J ઓમેગા J ઘરે મલ્ટીપ્લાય કરી નાખીએ તેમ શું J ઓમેગા L તો આ XL તમારો ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્શન જે બોલે XL = ઓમેગા L છે તો ઓમેગા ની કિંમત તમે 2 pi f મૂકી દેશો તો તમને આ XL મળશે 2 pi f L 2 pi f L કેમ કે ઓમેગા ની કિંમત 2 pi f અને એમ તો XL = ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ તેનો એકમ લઈએ તો આપણે અવરોધ મળી ગયા પણ vm / ઓમેગા l આપણે લઈશું માટે vm / xl = આપણે લઈશું im જો એક પહેલામાં આપણે શું હતું vm / r હતું માત્ર r અવરોધ ધર્મમાં vm / r / im કીધું અહીં આગળ vm / xl = im અહીંયા લઈશું મહત્તમ પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પસાર થતો જે મહત્તમ પ્રવાહ છે જે આવર્તના દરમિયાન ચેન્જ થાય છે માટે લખી લખી શકાય કે અગેન I is equal to Im sin omega t. I is equal to Im sin omega t. Plus અચળ લેતા હોઈએ તો એ અચળ જે એડ થતું હોય એ અચળ આપણે પછી લખતા રહીશું. ક્લિયર છે? તો અહીંયા લઈશું. સોરી Im cos omega t. cos omega. Im cos omega t. I is equal to Im cos omega t. આ Vm / ઓમેગા is equal to Im લખ્યા તો Im cos omega t. આપણે ઓમેગા
વેગર cos ને sin માં ફેરવવાનો પ્રયત્ન કરીએ cos ને sin માં ફેરવવાનો પ્રયત્ન કરીએ માટે લખી લખી શકાય કે i im એટલે કે ઓમેગા t - π/2 તો π/2 - ઓમેગા t જ્યાં નિશાન લેતા હોઈએ ત્યારે આ જે cos નું સંકલન મળે છે એ sin ખરેખર તો આગળ નેગેટિવ આવી જોઈએ તો આગળ - vm / i ઓમેગા cos ઓમેગા t આપણે આવું લઈએ છીએ એનું મૂલ્ય જ્યારે મેળવતા હોઈએ ત્યારે આ મૂલ્ય જે મને મળે છે એ મૂલ્ય માઇનસ મળે છે માઇનસ અહીંયા આપણે માઇનસ અહીંયા માઇનસ ક્લિયર છે તો આ મૂલ્ય મને માઇનસ 12 છે તો એકો લખી શકાય આઈ એમ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ ઓમેગા 2 સાઈન પાઈ બાય 2 માઇનસ ઓમેગા 2 લખા છે આ માઇનસ સાઈન અંદર લઈ લઈએ આ માઇનસ સાઈન જે છે એને અંદર લઈ લઈએ બરાબર sin નું સંકલન માઇનસ cos ઓમેગા t થાય તો માઇનસ vm cos ઓમેગા t અપોન ઓમેગા એ લીધા x સંકલન ઓમેગા લખે છે એટલે x vm અપોન x ની સાથે i મહત્તમ પ્રવાહ કર્યો તે મને મળ્યો માઇનસ sin cos ઓમેગા t cos ને આપણે ફેરવીએ છીએ sin માં તો લખી શકો છો sin pi / 2 sin 90 - theta = cos theta sin 90 માઇનસ પહેલા ચરણ માં આવે છે આ માઇનસ sin અંદર કોઈ લઈએ તો શું આવશે i = im sin ઓમેગા t - pi પ્લસ થઈ ગયા પ્લસ થાય માઇનસ થઈ ગયા એટલે મને સમીકરણ મળી ગયું નંબર 2 એટલે કે ઇન્ડક્ટર માટે im sin ઓમેગા t - pi/2 જેટલું અહીંયા આ આપણને મળતું હોય છે તો આપણે અહીંયા લઈએ સમીકરણ 1 અને 2 પરથી આપણે લઈએ છીએ કાળા તફાવત માટે અહીંયા લઈએ છીએ કાળા તફાવત ફેઝ ડિફરન્સ કેટલો આવશે તે આપણે લઈએ છીએ તો કાળા તફાવત શું લીધા કે કાળા તફાવત ઇઝ ઇક્વલ ટુ कड़ा तफावत इज इक्वल टू वी मा कड़ा तो वी नी कड़ा माइनस आई नी कड़ा એટલે કે વી ની કડા કેટલી છે સમીકરણમાં જો સમીકરણ નંબર 1 નંબર લખો તો આપણે કે વીએમ સાઈન ઓમેગા ટી તો અહીંયા લખીશ ઓમેગા ટી માઇનસ અહીંયા લખીશ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 અહીંયા લખીશ તો ઓમેગા ટી માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 2 ઓમેગા ટી માટે કેન્સલ થાય ये हमारे कड़ा तफावत बने से पाई बाय 2 कड़ा तफावत बने से कड़ा तफावत कोने बच्चे v અને i बच्चे નો कड़ा तफावत તો એનો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે નો कड़ा तफावत पाई बाय 2 છે પાછું મૂલ્ય માઈનસ સોરી પ્લસ આ ધ્યાન રાખો આ મૂલ્ય પ્લસ पाई बाय 2 મળે છે એટલે કે અહીંયા આગળ વોલ્ટેજ એ પ્રવાહ i કરતા કડામાં pi by 2 જેટલો આગળ ચાલે છે તો અહીંયા આગળ i અને v વચ્ચેનું કડા તફાવત pi by 2 છે vi અને v વચ્ચેનું કડા તફાવત pi by 2 છે માટે કહી દઈ શકાય કે અહીં માત્ર l ધરાવતા AC પરિપથમાં માત્ર L ધરાવતા AC પરિપથમાં વોલ્ટેજ V પ્રવાહ I કરતા pi by 2 જેટલું આગળ ચાલે છે અહીંયા લખી pi by 2 જેટલું આગળ ચાલે છે અને બીજું આગળ આપણું સાચું જ છે કે ભાઈ વોલ્ટેજ V હંમેશા વધારે હોય અને અહીંયા im લેતા હોઈએ ત્યારે vm ઉપર એક્સેલરેટર ને બાકી રાખીએ છીએ પણ ઓટોમેટિકલી i આપણો ઓછો હોય એટલે ઉપરાંત v = i છે આ બે વસ્તુ ઉપયોગ કરીને આપણે એના ફેવ ડાયાગ્રામ અને ફેઝર ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ અહીં ધ્યાન રાખજો તો આપણે સૌથી પહેલા લઈશું એના અ વેવ ડાયાગ્રામ શરૂ કરીએ છીએ આપણે વેવ ડાયાગ્રામ યાદ રાખજો બાળકો મિત્રો એક થીરી બીજા થીરી સાથે સંકળાયેલી છે તો એક યાદ રાખશો ઓટોમેટિકલી બધું જ યાદ થઈ જશે ક્લિયર છે ક્લિયર છે અહીંયા માત્ર આ ધારવા છે તો વોલ્ટેજ વી પ્રવાહ i કરતા pi/2 જેટલો આગળ છે તો પેલો આગળ છે પણ પાછી નિશાની એ જો માઇનસ છે અહીંયા નિશાની માઇનસ છે માઇનસ છે એટલે માઇનસ કાઢવા જવાનો છે બગાડી માઇનસ pi/2 તો અહીંયા લઈએ અહીંયા વેવ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ
તો વેવ ડાયાગ્રામ લઈશું સૌથી પહેલા આપણો વોલ્ટેજ V થી શરૂ કરી છે આ V અને I બંને અક્ષર સાથે છે આ તમારી સમયની અક્ષર સાથે છે તો અહીંયા જે વાત કરી છે આપણે ક્લિયર છે આ એક ચક્ર બનતો થઈ ગયો અને આ મને મળે છે Vm અને આ થઈ ગયો તમારો વોલ્ટેજ V is equal to Vm sin ઓમેગા t આખલા વોલ્ટેજ V is equal to Vm sin ઓમેગા t હવે આપણે લઈએ છીએ કે અહીંયા કરંટ ઓફ પાઈ બાય 2 છે અને તે માઈનસ છે એટલે આપણે પ્લસ પાઈ બાય 2 મેક્સિમમ અહીંયા કાઢતો હોય તો કરંટ ઓફ નીચે અહીં માઈનસ પાઈ બાય 2 આવશે પણ જે શરૂઆત કરીશું એ આપણે એના કરતા નીચે તરફથી કરીશું તો આ અહીંયાથી થશે શરૂઆત પ્રવાહ I નો અહીં ધ્યાન રાખજો અને બંને સમાન કાળામાં નથી તો એની પસાર નહીં થાય એટલે અલગ અલગ આવશે આમ જો આવશે તો આ થયો આપણો જો એને લઈશું प्रवाह I is equal to Im sin omega t. અને અહીંયા પર લઈએ છીએ તો આ તમારું Vm મળશે આ તમારું Im મળશે આ Vm આપણે એટલે કરી નાખી છે આ Vm એટલે છે Im આટલા તમને મળી જશે અને કળા તફાવત કેટલો આવશે કે કારણ કે કળા તફાવત છે ઓમેગા t જેટલો છે તફાવત કેટલો છે ઓમેગા t જેટલો છે બરાબર છે તો આ નીચે સવાલ થશે તમારો પ્રવાહ આ તમારો I થઈ ગયો આ તમારો V થઈ ગયો ક્લિયર છે તો તમારા મગજમાં આ ક્લિયર થયેલું હોવું જોઈએ અહીં ધ્યાન રાખજો એટલે કે t બાય 4 તમે લેતા હોય તો પાઈ બાય 2 ને તમે કન્વર્ટ કરો તો ભાઈ એક ચક્ર પૂરું કરે ત્યારે પાઈ બાય 4 પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ t બાય 4 આવશે કેટલો પાછળ ચાલે છે તો કે આના ફેઝર કરતા પાઈ અપોન પાઈ બાય 2 ઇન્ટુ ઓમેગા જેટલો પાછળ ચાલે છે તમને આવું ઓટોમેટિકલી આવી જશે સોરી શું ફેઝર ડાયાગ્રામ ફેઝર ડાયાગ્રામ ફેઝર ડાયાગ્રામ વી આઈ વી કરતા આઈ મોટો છે પાઈ બાય 2 જેટલો આગળ ચાલે છે એટલે ફેઝર ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ ઉત્તમ જેવું છે તો આપણે પહેલા લઈએ વોલ્ટેજ V વોલ્ટેજ V એ જેના માટે આપણે અહીંયા લઈએ આ થઈ ગયો મારો V ઇક્વલ ટુ Vm sin ઓમેગા t હવે આ વોલ્ટેજ V કરતા આ તમારો પ્રવાહ આ એટના પાઈ બાય 2 જેટલો હતો એટલે અહીંયા આ જે છે એ પાઈ બાય 2 જેટલો આગળ ચાલે છે પાઈ બાય 2 જેટલો આગળ ચાલે છે આ થયો તમારો આઈ અને અહીંયા જે હોય તમારો આઈ અહીંયા આપણે મળી જશે તમને અને આ થયો તમારો Im sin ઓમેગા t આ થયો Vm sin ઓમેગા t અને આ થયો તમારો Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 ઓમેગા t માઇનસ પાઈ બાય 2 તો આપણે આટલા એના ફેઝર ડાયાગ્રામ તમે અહીંયા આગળ દોરી શકો છો તો આ થઈ ગયું તમારું ઓમેગા t અને આ તમે લખવું હોય તો આ થઈ ગયું તમારું ઓમેગા t માઇનસ પાઈ બાય 2 ત્યારે ચાલો કરતા ઓમેગા t છે અને ઓમેગા t માઇનસ પાઈ બાય 2 આમ તો લેતા હોય રાખવાનું કોઈ ફરી થઈ રહ્યું છે ઓમેગા t માઇનસ પાઈ બાય 2 તમારો કડા તફાવત આવશે એક તમારો i આવશે તમારો i આ કરતા નાનો દોરવાનો છે પેલો મોટો દોરવાનો ધ્યાન રાખજો આ પેલો નાનો દોરેલો છે કેમ કે v is greater than i છે કાતો તમારો i આ તો તમારો v એટલે Vm sin ઓમેગા t આ Vm sin ઓમેગા t આ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય આ થાય તમારા ફેઝર ડાયાગ્રામ ક્લિયર છે તો તમે તમારે V અને I નો ઓમેગા t વિરુદ્ધનો આલેખ આ રીતના દોરી શકાય ક્લિયર છે હવે લાસ્ટ ટોપિક લઈએ છીએ આનો વ્યય થતો પાવર માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં વ્યય થતો પાવર આ કૃતિઓ ખાસ ધ્યાન રાખજો સમજ ન પડે તો પૂછી લેજો અહીંયા જો ફેઝર ડાયાગ્રામમાં આ બળ V પહેલાથી આગળ ચાલે છે I એના કરતા પાઈ બાય 2 જેટલું પાછળ ચાલે છે V I અને આ V તો V આગળ ચાલે છે આ પાછળ ચાલે છે તો પાઈ બાય 2 જેટલું પાછળ ચાલે છે એટલે ઓમેગા t માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 ક્લિયર છે સાઈન માઇનસ ક્યાં છે કે ઓલ એસ ટી સી ઓલ એસ ટી સી તો અહીંયા પણ લખી શકીએ પણ સામે નથી પાઈ બાય 2 જેટલું છે એટલે અહીંથી આપણા ચોથા ચરણમાં અહીંયા આપણે એડજસ્ટ કરીએ છીએ અહીં ધ્યાન રાખજો આ વસ્તુ મારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ જોઈએ હવે લઈએ છીએ વ્યય થતો પાવર માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હોય છે એની આપણે ચર્ચા કરીએ છીએ
તો અહીંયા પાવર લેતા હોઈએ તો કે ધારો કે ઇન્ડક્ટરમાં તત્કાલીન પાવર ઇન્ડક્ટરમાં મળતો તત્કાલીન પાવર આપણે લઈશું PL = I² R આપણે લખીશું P = I² IV તો જે બધું પૂરો પર ચાલશે I² R ના લખો તો IV તો આપણે IV પણ લખી શકીએ છીએ બને સર P = I² R T અથવા P = IV બંને એક જ છે તો આપણે I ની કિંમત કેટલી કેટલી આવશે I = Im sin ઓમેગા T I = Im sin ઓમેગા T minus pi by 2 વેરી કિંમત Vm sin ઓમેગા T Im sin ઓમેગા T Vm sin ઓમેગા T બંને આપણે લઈએ છીએ હવે આપણે અહીંયા આગળથી સમીકરણને થોડુંક એ કરવાનું છે ઓમેગા T minus pi by 2 ની સાથે minus pi કાઢશે એટલે pi by 2 minus ઓમેગા T આવી જશે એટલે ઓમેગા T આપણને ઓટોમેટિકલી મળી જશે તો લખો લખી શકાય કે ભાઈ Im sin minus cos ઓમેગા T into Vm sin ઓમેગા T અહીંયા લખી શકો છો માઇનસ Im Vm cos ઓમેગા T into sin ઓમેગા T અહીંયા બે વડે ગુણીને બે વડે ભાગી નાખો બે વડે ગુણ્યાને બે વડે ભાગી નાખો તો એ શું આવશે ધ્યાન આપજો cos ઓમેગા T Vm sin ઓમેગા T ઓકે અહીંયા આગળ આપણે માટે માઇનસ Im Vm / 2 કરી દઈએ તો એમ મને શું મળશે 2 cos ઓમેગા T into sin ઓમેગા T થશે 2 sin થીટા cos થીટા sin 2 થીટા એટલે આવશે માઇનસ Im Vm / 2 into cos સોરી sin 2 ઓમેગા T સબ આ કઈ છે આ સૂત્ર છે sin 2 sin ઓમેગા T cos ઓમેગા T is equal to sin 2 ઓમેગા T આ ત્રિકોણ નું જે ઇક્વેશન છે તમારે યાદ રાખવાનું છે તો મને અહીં આગળ મળ્યું માટે એક ચક્ર દરમિયાન તત્કાલીન પાવર લેતા હોઈએ માટે એક ચક્ર દરમિયાન મળતો તત્કાલીન પાવર માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન મળતો તત્કાલીન પાવર P is equal to एवरेज के लिए सब अच्छा तो पीएल की तरफ ध्यान रखना वैसे सर्वास करने का प्रयत्न करें अपने लिए ये एवरेज पीएल के क्या होता है तो क्या एवरेज पीएल इज इक्वल टू एवरेज को एवरेज ऑफ माइनस आईएम वीएम बाय 2 इनटू एवरेज ऑफ कॉस साइन 2 ओमेगा t साइन 2 ओमेगा t पढ़ना जानिए छे तो भाई एवरेज ऑफ sin 2 ओमेगा t इज इक्वल टू 1 / t इंटीग्रेशन 0 टू t sin 2 ओमेगा t dt इज इक्वल टू 0 થાય માટે એક પૂર્ણ ચક્ર માટે આપણે લખતા હોય લખી શકાય માટે એવરેજ ઓફ pl ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે આપણે આગળ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં કોઈ પણ પ્રકારનો પાવરનો વ્યય થતો નથી હવે આવું કેમ થાય છે હવે સમજી ગયું પીએલ 0 કેમ થઈ ગયું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં અહીંયા વ્યય થતો પાવર શૂન્ય થાય છે કોઈ પાવર વ્યય થતો નથી તો કે શરૂઆતમાં જ્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થતો હોય ધ્યાન રાખો મારી પાસે પરિપથ છે અહીંયા આ ઇન્ડક્ટર છે અને અહીંયા મારી પાસે આ એસી ઉદ્દગમ છે વોલ્ટેજ છે તો કે શરૂઆતમાં શું થાય તો કે અહીંયાથી પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે ધીરે ધીરે આ એસી ઉદ્દગમની બધી જ ઊર્જા અહીંયા ભેગી થાય છે એટલે કે પ્રથમ ચક્ર દરમિયાન શરૂઆતમાં અહીંયા કે જ્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે આ ઇન્ડક્ટર ઊર્જાનું શોષણ કરે છે અને ચુંબકીય ઊર્જા યાદ રાખજો ચુંબકીય ઊર્જાનું પોતાની અંદર સંચય કરે છે એટલે ધીરે ધીરે આ બધી ઊર્જા આની અંદર આવી જાય ઇન્ડક્ટર પર જ્યારે આવી જાય છે ત્યારે આ મેક્સિમમ થાય છે અને ચક્ર બદલાય છે એટલે કે પ્રથમ ચક્ર દરમિયાન શું કરે છે આ ઊર્જાનું શોષણ કરે છે અને બીજા ચક્ર દરમિયાન જ્યારે અહીંયા કે આ પ્રવાહ પોતાની દિશા ચેન્જ કરે એટલે પ્રવાહ આમ પસાર થાય છે પછી બીજા ચક્ર સ્વિચ શિફ્ટ થશે એટલે દિશા પ્રવાહ ક્યાં હશે ઉપર નીચે નીચે આવશે આ સમયે આ બધી જ ઊર્જાનું ઉત્સર્જન કરે છે પહેલા શું કરે તો કે પ્રથમ જ્યારે પ્રવાહ મહત્તમ મૂલ્ય સુધી પહોંચે ત્યાં સુધી અહીંયા અહીંયા ફ્લક્સ રેખાઓ પસાર થાય છે
અને ફ્લક્સ સબ પસાર થતા આગલા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય છે. ક્લિયર છે? તો એક ચુંબકત્વ ધારણ કરે છે અને બંને ધન છે તેમ ગુણાકાર P ધન છે. તો એક પ્રથમ ચક્ર દરમિયાન શું કરે છે? ઇન્ડક્ટર ઊર્જાનું શું કરે? શોષણ કરે. અને ચુંબકીય ઊર્જાનો સંગ્રહ કરે છે. આ ફર્સ્ટ સાયકલ પોઝિટિવ થશે ત્યારે. તો અહીંયા આગળ તમારે પી મળતો હોય છે, પાવર પી માટે પાવર પી કેવો મળે છે? એટલે પાવર પી ધન મળે છે, સંગ્રહ થઈ ગયો. પણ જ્યારે બીજું ચક્ર આવે છે ત્યારે અહીં ધ્યાન રાખજો, ધીરે ધીરે પ્રવાસ થાય છે, ઘટવા લાગે છે. જ્યારે ઇન્ડક્ટર માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય, આ સમયે એની અંદર મેક્સિમમ ચુંબકીય ઉર્જા સંગ્રહ થઈ ગયેલી હોય છે. હવે શું કરશે? એ ચક્ર ચેન્જ કરશે. એટલે ક્યાં આગળ? જ્યારે વોલ્ટેજ V અને બીજા ઋણ ચક્ર દરમિયાન હવે શું થશે? તો કઈ આગળ ઇન્ડક્ટર ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ચુંબકીય ઉર્જા ઘટતી જાય છે. ધીરે ધીરે શું થયું? ઝીરો થયું, પછી વધવા લાગ્યો, ઝીરો થયું, પછી માઇનસ ચક્ર દરમિયાન ઘટવા લાગ્યો. અહીંયા પણ મેક્સિમમ થઈ ગઈ, એટલે બધી જ ઊર્જા પહેલા ક્યાં ગઈ? ચુંબકમાં ગઈ, હવે પાછી ક્યાં આવી? એસી પ્રતિસ્થાપન પાછી મળે માટે પાછી ઊર્જા, બધી જ ઊર્જા એસી પ્રતિસ્થાપન પાછી મળે છે. માટે એસી પ્રતિસ્થાપનની બધી જ ઊર્જા પાછી મળી જાય છે અને ઊર્જાનો વ્યય થતો નથી. એટલે કે અહીંયા આગળ આ બંને ચક્ર દરમિયાન એટલા ઊર્જા એ થાય છે કે પહેલા ટી ચક્ર અને એના T/4 સમય માટે એક ચક્ર પૂરું થઈ જાય, એટલે T/4 સમય સુધી શું થાય? ઊર્જા સંગ્રહ થાય. પછી T/2 સમય સુધી જશે, એટલે T/2 સમયે ઊર્જા મહત્તમ થઈ જાય. અહીંયા T/2 સમય ઊર્જા કેવી થઈ જાય? અડધી થઈ જાય. પેલા ઊર્જા મહત્તમ થઈ ગઈ, પછી T/2 સમય પાછી ઝીરો થઈ ગઈ, પછી ચક્ર નેગેટિવ આવ્યો, નેગેટિવ ચક્રમાં પાછી થઈ ગયું, અહીંયા પાછી મળતી ઊર્જા અહીંયા મહત્તમ થઈ ગઈ, પાછી ઝીરો થઈ ગઈ. એટલે કે એ ઊર્જા જે છે ઊર્જાનો કોઈ વ્યય થતો નથી એવું આપણે અહીંયા સમજી શકીએ છીએ. પાવર વર્ડ થિયરી લખો તમારે અહીંયા વખતે એક્ઝામમાં નથી, પણ તમારે ફક્ત MCQ માટે યાદ રાખવાનું છે કે પહેલા પોઝિટિવ ચક્ર દરમિયાન વધતી જાય, મહત્તમ થાય, પછી ઘટતી જાય, ઝીરો થાય, ફરી પાછું શું થશે? વધતા અહીંયા મહત્તમ થઈ જશે, પછી અહીંયા ઝીરો થઈ જશે. ક્લિયર છે? એટલે જી પછી ચક્ર બીજું શરૂ થઈ જશે. ઇન્ડક્ટરમાં પહેલા ઊર્જા આવા ઇન્ડક્ટર શોષે, પછી ઉત્સર્જે. પહેલા શોષે, તો અહીંયા જો અહીંયાથી સુધી શોષણ કરે છે, આ ઉત્સર્જન કરે છે, પછી નેગેટિવ ચક્ર આવે. હવે શું થશે? કે આ શોષણ કરતા અહીંયા સુધી શોષણ કરે છે, ત્યારે ઝીરો થઈ જાય છે, એટલે પછી પાછું અહીંયા ઘટ્યું, ધીરે ધીરે બધી ઊર્જા અહીંયા આવી, પછી પછી ઋણ ચક્રમાં આવું થયું, પછી આને શોષી ઉત્સર્જ, આમ સતત ચક્ર ચાલ્યા કરે છે અને પાવર મળતો નથી. તો આ થોડું કોમ્પ્લિકેટેડ છે, એને ડિટેલમાં સમજવા માટે જ્યારે પાવર વાળે કેવી ભણીશું ત્યારે તમને આમ પછી ડિટેલમાં બીજી વાર તમને આ સમજાવી દઈશ. અત્યારે તમે આ યાદ રાખજો, ખાસ આ સમીકરણો, કળા તફાવત અને એના ફ્રીઝ ડાયાગ્રામ અને વેવ ડાયાગ્રામ. તો માત્ર કેપેસિટી ધરાવતા પરિવર્તની ચર્ચા આપણે આવતીકાલે કરીશું, એ થઈને થોડી લાંબી રહેશે. સમજ ન પડી હોય તો મારે મને પૂછવાનું છે, અને પૂછીને કોઈ જગ્યાએ તકલીફ હોય તો તમારે મને કહેવાનું છે. ખેલી લખો અને મને મોકલાવો.
થઈ ગયું.